દાહોદ વાસીઓએ ઉત્તરાયણની ઉજવણી મોડી રાત સુધી રંગેચંગે ઉજવી હતી. દાહોદવાસીઓએ મકર સંક્રાંતિનું પર્વ ઉત્તરાયણની ઉજવણી ઉત્સાહદાન અને પશુ પક્ષીઓની સેવાના ત્રિવેણી સંગમ સાથે દાહોદના વિવિધ વિસ્તારોમાં પતંગો ઉત્સવને લઈને આજે મનાવવામાં આવી હતી. દાહોદના યુવાધન દ્વારા ધાબાઓ છત ઉપર ડીજેથી લઈને ખાણીપીણીની સુવિધાઓ સાથે તૈયારી કરીને ઊંધી જલેબી સહિત દાહોદની પ્રખ્યાત કચોરી, લીલવાની કચોરી, તલસાંકરી સહિતની ખાણીપીણીનું મહાત્મ્ય ધરાવતા આ પર્વને ઉજવવામાં આવ્યો હતો. દાહોદમાં વહેલી સવારથી જ હવાના પ્રમાણમાં રહેતા રસિકોમાં નારાજગી જોવા મળી હતી અને સવારના 11 વાગ્યા સુધી લોકોએ પતંગ ઉડાડવાનું ટાળ્યું હતું અને 12 વાગ્યા પછી હવાનું પ્રમાણ વધતા નાના મોટા સૌ કોઈ દાહોદવાસીઓએ પતંગ ઉડાડવાનો મજા માણ્યો હતો. સાંજના સમયે લોકોની અગાસીઓ પતંગ રસિકોથી ભરાઈ જવા પામી હતી, જેમાં કાપ્યો છે અને બૂમોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને પતંગ રસિકોએ સિંગની ચિક્કી, તલની ચિક્કીની મજા લઈને ઉત્તરાયણનો પર્વ મનાવ્યો હતો. ઉત્સાહ અને ઉમંગ સાથે પતંગ ઉડાડવા માટે તલપાપડ બની રહેલું દાહોદનું યુવાધન એ અલગ અલગ પ્રકારના મુખોટા પહેર્યા હતા અને ડાન્સ કર્યો હતો, જેમાં ખાસ કરીને બાળકોએ પણ પતંગ ઉડાડવામાં ભાગ લીધો હતો. દાહોદમાં ઉત્તરાયણના દિવસે ઠંડીનું પ્રમાણ પણ ઓછું રહેવા પામ્યું હતું, જેમાં પતંગ રસિયાઓએ સૂરજના કિરણોમાં રહેવાનું પણ ટાળ્યું હતું અને પવનની દિશા બપોર પછી સૂર્યની કિરણો સામે થતાં પતંગ ઉડાડવા માટે તલપાપડ બની રહેલા યુવાધનને પતંગ ઉડાડવામાં તકલીફો વેઠવી પડી હતી અને દાહોદવાસીઓ ઉત્તરાયણના પર્વને ગરબા રમીને પણ મનાવ્યો હતો. પોતાની અગાસી ઉપર મહિલાઓ અને યુવકોએ ગરબાનો પણ આનંદ માણ્યો હતો, જેમાં ઉત્સાહપૂર્વક સૌ કોઈએ ભાગ લીધો હતો અને માંડી સાંજ સુધી દાહોદવાસીઓએ ઉત્તરાયણ પર્વનો આનંદ માણ્યો હતો અને મોડી સાંજના સમયે આકાશમાં આતિશબાજી પણ કરવામાં આવી હતી, જેમાં ખુલ્લી અગાસીઓ ઉપરથી ફટાકડા ફોડી રંગબેરંગી રોશની વારી પતંગો પણ ઉડાવી હતી અને ફુગ્ગા પણ છોડવામાં આવ્યા હતા. સાંજના સમયે દાહોદનું આકાશ પતંગ, તુક્કલ, ફટાકડાથી ઝગમગી ઉઠ્યું હતું. નૈમ મુંડા, ZSTV, દાહોદ. આજે 14મી જાન્યુઆરીએ અમે અહીં ઉત્તરાયણનો ઉજવીએ છીએ. અમારી ફ્રેન્ડના ઘરે અહીં આવ્યા, બહુ મજા કરી, આ બધા ફ્રેન્ડ ભેગા થયા, તલ્લી ખાધી, ઊંધિયો, બહુ પતંગો ઉડાવી અને બધા ફ્રેન્ડ થઈને એન્જોય કર્યો બધું. ગરબા રમ્યા અને ડાન્સ, ગરબા પણ રમ્યો, ડાન્સ કર્યા, બહુ જ મજા કરી, સાથે બેઠીને જમ્યું, એ બહાને અમે બધા ભેગા થયા અને જમવાનું પણ ફ્રી હતું.